અમદાવાદમાં આવેલા શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી થઈ છે, જેમાં 12 લોકોને ઈજા થઈ છે. ગણેશ સ્થાપના સમયે જુનિયર વિદ્યાર્થીઓની સાથે હોસ્ટેલમાં રહેતા સિનિયરની તકરાર થઈ હતી. કચ્છના પંથકમાં છેલ્લા 4 દિવસમાં ભેદી તાવના લીધે 12 લોકોના મૃત્યુ થયા છે, જેના લીધે કચ્છ જિલ્લા અને વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. ગાંધીનગરના મહુડી હાઈવે પર પીપળજ પાસે મર્સિડીઝ કાર અને અન્ય વાહનો સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 મહિલાના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા. કાનપુરના ફરુખાબાદમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયા બાદ અને અકસ્માત ટળી ગયા બાદ રવિવારે વધુ એક ટ્રેનને પલટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલવામાં આવી રહ્યું છે, પરંતુ આતંકવાદીઓ તેમની ગતિવિધિઓથી હટતા નથી. જોકે સુરક્ષા દળો આતંકીઓને ઝડપાતોડ જવાબ આપી રહ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણી પર સમજૂતી થઈ છે. લોકસભા ચૂંટણીની તર્જ પર બંને પક્ષો સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. બીસીસીઆઈએ બાંગ્લાદેશ સામે ઘર આંગણે રમનારી ટેસ્ટ શ્રેણી પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ મહિને ઘર આંગણે બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ડિજિટલ વોર્ડની તૈયારી રશિયામાં યુટ્યુબ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એક રાષ્ટ્ર એક વિચાર એક દર્શન સ્વઘોષિત ભક્તોમાં ગાજતું આ સ્લોગન રશિયાની આતિવાદી સરકારે પોતાના નાગરિકો આત્મસાત કરવા કહ્યું છે. પાકિસ્તાન પાસે તેલ અને કુદરતી ગેસનો વિશાળ ભંડાર છે. આ કારણે શાહબાજ શરીફ સરકારની ખુશીનો કોઈ પાર નથી. પાકિસ્તાને સોનાની એક મોટી ખાણ પણ મળી છે. બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ બની છે, જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદ રહેશે.